રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ધોધમાર અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે સુરતના માંડવીમાં એક બાઇક ચાલક પાણીના પ્રવાહમાં તળાયો તો પાવાગઢમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આજે વરસાદ નોંધાયો છે. સૌથી પહેલાં વાત સુરતની કરીએ તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સુરતના માંડવીમાં ભારે વરસાદથી બાઇક ચાલક પાણીમાં તણાયો. યુવકે રેલિંગ પકડી લેતા યુવકનો બચાવ થયો છે. ઓલપાડ, હાથીસા, ભડગામ સહિતના વિસ્તારોમાં વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શિનોર પંથકના નદીના પટ્ટાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. શિનોર, માલસર, માંડવા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. અમદાવાદ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. વસ્ત્રાપુર, નવાવાડજ, ચાંદોડિયા, ગોતા, શાસ્ત્રીનગર, વાડજ, કુકરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી. યાત્રાધામ પાવાગઢમાં પગથિયા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ સાથે સુરેન્દ્રનગરના ચુડામાં પણ વેળાબદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે. રાજ્યમાં આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 17 જુલાઈ બાદ મેઘો મન મૂકીને વરસશે. હવામાન વિભાગ દ્વારા મેઘરાજાના 3જા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારા દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદ નોંધાઈ શકે છે. આગામી 2 થી 3 દિવસ સામાન્યથી ભારે વરસાદ રહેશે, જોકે 14 થી 16 જુલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગીર સોમનાથ, પોરબંદરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, ત્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 60% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રાફિક સાથે સક્રિય થતા રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વર્તાઈ રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને જળાશયો છલોછલ ભરાવાના આરે પહોંચી ગયા છે. તે રાજ્યના 207 જળાશયોમાં 51.23% જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી નાળાની સાથે જળાશયો પણ ભરાવા લાગ્યા છે. હાલમાં રાજ્યના 207 જળાશયોમાં 51.23% જળસંગ્રહ થયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં 59.80% જળસંગ્રહ થયો છે, ત્યારે મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 33.45% જળસંગ્રહ થયો છે, તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.41% જળસંગ્રહ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 61.98% જળસંગ્રહ થયો છે, તો કચ્છના 20 જળાશયોમાં 64.50% જળસંગ્રહ થયો છે, અને સરદાર સરોવર ડેમમાં 61.35% જળસંગ્રહ થયો છે. ભરપૂર પાણીની આવક થતાં રાજ્યમાં કુલ 42 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે રાજ્યના 15 જળાશયો એલર્ટ પર મુકાયા છે અને રાજ્યના કુલ 19 જળાશયો વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં જળાશયો ભરવાની શરૂઆત થતાં લોકો આશા રાખી રહ્યા છે કે ખેડૂતો સહિત લોકોને પણ આગામી સમયમાં પાણીની મુશ્કેલી નહીં પડે. लगातार 4 दिनों से बाढ़ से जूझ रही दिल्ली आज भी पानी पानी है. यमुना के जलस्तर में 1.5 मीटर की कमी दर्ज की गई है. बावजूद इसके दिल्ली के अधिकतर इलाके आज भी पानी में डूबे हुए हैं. हालांकि आज यमुना का जलस्तर काफी तेजी से घटा है, लेकिन यमुना अब भी खतरे के निशान से ऊपर बह रही है, जिसकी वजह से दिल्ली के अधिकतर इलाके अब भी बाढ़ में डूबे हुए हैं. राजघाट, आईटीओ, सिविल लाइन, तिब्बती मार्केट में भी पानी घटा है. आज तिब्बती मार्केट में पानी उतरने के बाद दुकानदार अपनी दुकान की साफ सफाई करते नजर आए. ISBT बस अड्डा आज भी बंद है और पानी में डूबा हुआ है. हालांकि इंद्रप्रस्थ के जिस तटबंध के टूटने से आईटीओ, सुप्रीम कोर्ट और राजघाट पर पानी भर गया था, उसे सेना की मदद से दुरुस्त कर लिया गया है. इसी तरह से आरटीओ स्थित बैराज के बंद पड़े 5 गेट को भी सेना की मदद से खोल दिया गया है. बाढ़ की वजह से बंद पड़े 3 वाटर ट्रीटमेंट प्लांट में से 1 ओखला प्लांट को चालू कर दिया गया है. हालांकि अभी दिल्ली से बाढ़ का पानी उतरने में 48 घंटे से ज्यादा का वक्त लग सकता है, लेकिन इस बाढ़ को लेकर आम आदमी पार्टी और बीजेपी के बीच आरोप प्रत्यारोप का दौर शुरू हो गया है. પંજાબમાં ભારે વરસાદને લઈને પૂરની પરિસ્થિતિ પેદા થતાં બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે. લગભગ 1100થી વધુ ગામડાઓ છે તે પૂરના પ્રભાવિત વિસ્તારોમાં આવ્યા છે, જેના કારણે ઘણા બધા લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 22,000 લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. સરકાર અને પ્રશાસને ઘર છોડવું પડ્યું તેવા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. પંજાબ સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 14 જિલ્લાના 1,179 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. તો હાલમાં જે 14 જિલ્લાઓ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યા છે તેમાં પટિયાલા, જલંધર,
तरन तारण, फिरोजपुर, होशियारपुर, लुधियाना, मोहाली सहित अन्य 7 जिल्लानो समावेश थाय छे। लोकोनी साथे पूरग्रस्त विस्तार 1730 पशु पूर प्रभावित थता तेमने सारवार आपवामां आवी। एटलू ज नहीं, सरकार तरफथी घासचारो पण पहोंचाडवामां आव्यो। सीएम भगवत मान सहित अनेक मंत्रीओए पूरग्रस्त विस्तारोनी मुलाकात लीधी छे। तमाम विस्तारोनुं निरीक्षण करी लोको साथे मुलाकात करी। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તે લોકોની પરિસ્થિતિ જોઈને પંજાબના સીએમ ભાવુક થઈ ગયા હતા અને તેમણે લોકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર એક એક પૈસાની ભરપાઈ કરશે। અનેક રાજ્યો હજુ પણ પૂરના કારણે પ્રભાવિત છે। પંજાબની જેમ હરિયાણાના અંબાલામાં પણ પૂરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અનેક લોકો બેઘર થઈ ગયા। 3 દિવસ સતત વરસેલા વરસાદે હરિયાણામાં તબાહી મચાવી દીધી છે। હરિયાણાના અંબાલામાં પૂરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। લોકોના ઘરોમાં 6-6 ફૂટ પાણી ઘૂસી ગયા છે। પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે નદીઓમાં વધુ પાણી આવવાની સંભાવના છે। વહીવટી તંત્રનું કહેવું છે કે અધિકારીઓ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે, જ્યારે અંબાલાની દગ્ગર અને માર્કંડા નદીમાં સૌથી વધુ પાણી આવે તેવી સંભાવના છે। બીજી તરફ સેનાની સાથે હવે એરફોર્સ પણ મોરચો સંભાળી લીધો છે। હાલ તો ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના ઘરના ધાબા ઉપર બેસી સમય વિતાવી રહ્યા છે। અંબાલા, કરનાલ, પાનીપત અને સોનીપત બાદ હવે જિંદ, ફતેહાબાદ, ફરીદાબાદ, પલવલ અને સિરસા જિલ્લામાં પણ પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવે હરિયાણાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકો વર્તનની માંગ કરી રહ્યા છે કે જલ્દીથી સરકાર અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય પહોંચાડે, જેથી કરીને ગરીબ પરિવાર ફરીથી બેઠો થઈ શકે। ભુવા નગર તરીકે ઓળખાતા અમદાવાદ શહેરમાં ભુવા અને ખરાબ રસ્તાઓ લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે અને હવે તેના જ કારણે અકસ્માતોના કેસોમાં પણ વધારા થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં અકસ્માતોના કેસોમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે સરેરાશ 20% વધારો નોંધાયો છે। ગત વર્ષે જુલાઈ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં 2324 અકસ્માતના કેસ સામે આવ્યા હતા, જેમાં વધારો થઈને ચાલુ વર્ષે અકસ્માતમાં 2776 કેસ નોંધાયા છે। 108 ઇમરજન્સીના સ્ટેટ ઓપરેશન હેડનું માનવું છે કે ખરાબ રસ્તાઓના કારણે દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અકસ્માતોના કેસોમાં વધારો નોંધાતો હોય છે। ચોમાસામાં હાડકાના તૂટવાના કેસોમાં 15% વધારો થતો હોવાનું શહેરના સિનિયર સ્પાઇન સર્જનો માની રહ્યા છે। શહેરના ખખડધજ રસ્તાઓના લીધે સિનિયર સિટીઝનોમાં બેક પેઇન, મણકાના ફ્રેક્ચર, નેક પેઇન અને અન્ય અંગોના ફ્રેક્ચરના કેસોમાં વધારો નોંધાતો હોય છે। ચોમાસા પહેલા તમામ ખરાબ રસ્તાઓનું રિપેરિંગ કામ કરી દેવામાં આવશે તેવા વાયદાઓ કોર્પોરેશનના સત્તાધીશો આપતા હોય છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર જ રહી જાય છે અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને અકસ્માતોની સંખ્યા વધી જાય છે। મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે ચાલતી હોવાનું સામે આવ્યું છે। ગુજરાતની 20 જિલ્લાની સ્કૂલો એક મહિનાથી દાળ અને તેલના જથ્થાથી વંચિત છે। સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1-8 અને બાલવાટિકાના વર્ગમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે ભોજન પૂરું પાડતી યોજના એટલે કે મધ્યાહન યોજના, આ યોજના અમલમાં આવી ત્યારથી કોઈને કોઈ વાદ વિવાદમાં આવી રહી છે। ક્યારેક ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાથી તો ક્યારેક ભોજનમાં આવતા જીવજંતુને કારણે વિવાદમાં આવતી હોય છે। આ વખતે 20 જિલ્લામાં દાળ અને તેલનો જથ્થો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ન આપવામાં આવતા વિવાદ સર્જાયો છે, ત્યારે આ અંગે ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખી પૂરતો ગુણવત્તાયુક્ત જથ્થો આપવાની માંગ કરવામાં આવી છે। મધ્યાહન ભોજન કર્મચારી મંડળનું કહેવું છે કે બાળકો બપોરે ન જમે તો તેમના નિશાસા અમને લાગે, જે પ્રમાણે મેનુ બનાવ્યું છે તે પ્રમાણે સરકારને વિનંતી છે કે તે મેનુનો જથ્થો ઉપલબ્ધ કરાવે। રાજ્યમાં મંથર ગતિથી ચાલતા કામોને કારણે જનતાની સાથે સાથે હવે નેતાઓ પર ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ભાજપના જ એક નેતાએ અધિકારીઓ અને સાથે સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। રાજકોટના જસદણ વિંછીયા પંથકમાં સરકારી અધિકારીઓની કામગીરીને લઈને મંત્રી કુંવરજી બાવળિયાએ અસંતોષ વ્યક્ત કર્યો। વિચારતી જાતિના લોકોને પ્લોટ ફાળવણીની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની બાવળિયાએ ઝડપથી કામગીરી કરવા માટે અધિકારીઓને તાકીદ કરી છે। વિંછીયા તાલુકાના પ્લોટ ફાળવણીના કામની વિગતો સંકલનની બેઠકમાં રજૂ કરવા બાબતમાં બાવળિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો, તો બોટાદના ભાજપના ચેરમેન હંસા મોરેએ સીએમને પત્ર લખીને પોતાના જ વિસ્તારમાં કામ ન થતું હોવાની રજૂઆત કરી છે। સંકલન બેઠકમાં રજૂઆત બાદ કામ ન થતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વર્ષ 2019માં મંજૂર રોડ તૂટી જતાં લોકોને ભારે હાલાકીઓ પડી હતી। બરવાડામાં 6-7 નાળા કોઝવે તૂટેલી હાલતમાં હોવા છતાં તેનું સમારકામ નથી થતું। ભાજપના નેતા દ્વારા મંથરગતિના કામની ફરિયાદ મુખ્યમંત્રી સુધી કરવામાં આવતી હોય તો સામાન્ય પ્રજા પર શું વિતી હશે તે કલ્પી શકાય છે।
ईरान में अमदावाद ना दंपति अपहरण केस मामले गुजरात हाईकोर्टे स्थानिक पुलिस नो उधड़ो लीधो छे। साथे ज अपहरण अने खंडणी मामले सीआईडी ने तपास सौंपवामां आवी छे। અમદાવાદના દંપતિનો ઈરાનમાં અપહરણકારોની ચુંગાલમાંથી છુટકારો થયો હતો। અમદાવાદના દંપતિ પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું। આખરે ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનની મદદથી અપહરણકારોની ચુંગાલમાંથી દંપતિને છોડાવવામાં સફળતા મળી હતી। જોકે સમગ્ર મામલે પોલીસ હજુ સુધી આરોપી સુધી ના પહોંચી શકતા હવે ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક પોલીસનો ઉધડો લઈ વેધક સવાલ કર્યા છે। સ્થાનિક પોલીસને પૂછ્યું કેસના આરોપો જોતા ગંભીરતા લાગે છે કે નહીં, ભારે ચકચાર કેસમાં ઢીલાશથી તપાસ કરશો તો કેમ ચાલશે। સાથે જ ગુજરાત હાઈકોર્ટે સીઆઈડીને અપહરણ અને ખંડણીની તપાસ કરવા માટે આદેશ કર્યો છે। પોલીસની ઢીલી અને ઉદાસીન તપાસની હાઈકોર્ટે નોંધ લીધી છે। સાથે જ પુરાવા હોવા છતાં તપાસમાં ઢીલાશ કરતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। માત્ર 2 મિનિટમાં નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ પોલીસના હાથે લાગ્યું છે। મહેસાણામાં ડુપ્લિકેટ માર્કશીટનું રેકેટ પોલીસના હાથે ઝડપાયું છે। હવે નકલી માર્કશીટ બનાવી એ મેગી બનાવવાથી પણ સહેલું છે, માત્ર 2 મિનિટમાં નકલી માર્કશીટ બની જાય છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતેથી નકલી માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ બનાવવાનું રેકેટ ઝડપાયું છે। સાથે રેકેટના સૂત્રધાર વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। બંને ભેજા બાજુ આરોપીઓ વિવિધ સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીના ફોર્મેટમાં કોઈપણને નકલી માર્કશીટ અને એલસી બનાવી આપતા હતા। આરોપી ધોરણ 10-12 આઈટીઆઈ અને ડિપ્લોમાની માર્કશીટ બનાવતા હતા। 5,000થી માંડીને 25,000 સુધીમાં વેચાણ કરતા આ નકલી માર્કશીટના આધારે કેટલાય યુવાનોએ મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓમાં નોકરી પણ મેળવી લીધી હતી। પોલીસે આ રેકેટ ઝડપીને બંને આરોપીઓ પાસે કમ્પ્યુટર અને પ્રિન્ટર ઝડપી લીધા છે। ડાકોર મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓ માટે નવી નોટિસ જાહેર કરી છે। ટૂંકા વસ્ત્રો પહેરી દર્શનાર્થીઓ મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે। ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં દ્વારકા બાદ હવે ડાકોર રણછોડરાય મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવાયો છે। એ માટે ભક્તો અને વૈષ્ણવોને અપીલ કરાય છે, સ્ત્રી હોય કે પુરુષ તમામ દર્શનાર્થીઓને ટૂંકા વસ્ત્રો પહેરી આવવા પર મનાઈ કરી દેવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે મંદિર પરિસરમાં નોટિસ પણ લગાવાઈ છે। હિન્દુ સંસ્કૃતિને લાંછન લાગતું હોય ભક્તો આવા ટૂંકા વસ્ત્રો પહેરી દર્શન કરવા આવતા ભગવાનની ગરિમા લજવાતી હોય છે, એને પગલે ડાકોર રણછોડરાયજી મંદિર ટ્રસ્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે। મંદિરના ઇન્ચાર્જ મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અગાઉ પણ આ ઠરાવ થયો હતો અને અપીલ કરાઈ હતી। આજે પુનઃ આ નિર્ણય લઈ મંદિર પરિસરમાં પેમ્ફલેટો સહિત નોટિસ લગાવવામાં આવી છે અને ભક્તોને અપીલ કરાઈ છે। ગુજરાત સહિત દેશના અનેક મંદિરો એવા છે કે જ્યાં નિયમ છે કે શરીર 80% સુધી ઢંકાયેલું હશે, તેવા વસ્ત્રો પહેર્યા હશે તો જ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ મળી શકશે। અનેક મંદિરોમાં ડ્રેસ કોડ પણ લાગુ કરાયો છે। પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની બોટનું નદીમાં સંતુલન ખોરવાયું હતું, સદનસીબે બોટ સતલુજ નદીમાં ડૂબતા બચી ગઈ। પંજાબમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જલંધરના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જતી વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની બોટનું સંતુલન ખોરવાયું। રાજ્યસભાના સભ્ય સંત બલવીરસિંહ સિચેવાલ પણ તેમની સાથે હતા। બોટમાં મોટી સંખ્યામાં લોકો હોવાને કારણે બોટ પાણીના પ્રવાહની વચ્ચે પહોંચી ત્યારે અચાનક હાલક ડોલક થવા લાગી હતી, હોળી પાણીમાં ડોલવા લાગી હતી। એક સમય દ્રશ્યો જોતા જ બધાના જીવ ઊંચા થઈ ગયા હતા, જોકે સદનસીબે બોટ ફરીથી સ્થિર થઈ જતા કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। તો બોટમાં વધુ લોકો સવાર હોવાને કારણે બોટ એક તરફ નમી ગઈ હોવાનું સામે આવ્યું છે, તો બીજી બાજુ અધિકારીઓની પણ બેદરકારી જોવા મળી હતી। ફ્રાન્સ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના યુએઈ પ્રવાસે પહોંચ્યા છે। બંને દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા સહિતના વિષયો પર ચર્ચા અને કરાર થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની 2 દિવસની મુલાકાત કર્યા બાદ આજે સંયુક્ત અરબ અમીરાત યુએઈની મુલાકાતે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદી પેરિસથી સીધા જ અબુધાબી પહોંચ્યા હતા। અબુધાબીના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પીએમ મોદીને અરબ અમીરાતે અનોખી રીતે તેમનું વેલકમ કર્યું। દુબઈના સૌથી ઊંચા ટાવર બુર્જ ખલીફા પર ભારતનો તિરંગો લહેરાવી લખ્યું વેલકમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી। સાથે જ બુર્જ ખલીફા પર પીએમ મોદીની તસવીર પણ લગાવવામાં આવી હતી।
મોદીએ યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરી અને બંને વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા ઉપર બેઠકમાં ચર્ચાઓ થઈ, જેમાં વેપાર, નિવેશ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષા, ફિનટેક અને રક્ષા જેવા ક્ષેત્રો પર ચર્ચા થઈ. વેપારની દ્રષ્ટિએ અરબ અમીરાત એ સૌથી વધુ સંપત્તિ ધરાવતા દેશો છે અને એમની સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે અને અન્ય વૈશ્વિક સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. હોલિવૂડમાં 60 વર્ષોમાં સૌથી મોટી હડતાલ કરવામાં આવી. 1.5 લાખથી વધુ લેખકો અને કલાકારોએ પોતાનું કામ અટકાવ્યું. યુએસમાં ચાલી રહેલી લેખકની હડતાલમાં હવે દિગ્ગજ અભિનેતાઓ પણ જોડાયા અને હડતાલને સમર્થન આપ્યું. મહત્વનું છે કે હોલિવૂડ લેખકોની હડતાલ 2 મહિનાથી ચાલી રહી છે. લોસ એન્જલસના નેટફ્લિક્સ ઓફિસ સામે 1.71 લાખથી વધુ લેખકો અને કલાકારો પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધવાને કારણે તેમને કામ નથી મળી રહ્યું. તેમની આવકમાં ઘટાડો થયો છે. પ્રોડક્શન હાઉસની મનસ્વિતાને કારણે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે સંઘર્ષ થઈ રહ્યો છે. રાઇટર્સ ગિલ્ડ ઓફ અમેરિકાના 11,500 લોકો અને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ, અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ યુનિયનના 1.60 લાખ લોકો પૈસાના અભાવે હાલ હડતાલ પર છે. હોલિવૂડની ઘણી દિગ્ગજ સેલિબ્રિટીઝે તેને ટેકો આપ્યો છે. બ્રેડ પીટ, જેનિફર લોરેન્સ, ચાર્લિઝ થેરોન હડતાલમાં જોડાયા. હોલિવૂડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી નવા સ્ટોરી આઈડિયાઝ, સ્ટોરી લાઇનિંગ્સ, ડાયલોગ અને સ્ક્રિપ્ટિંગ થઈ રહ્યું છે, જેને કારણે લેખકોને કામ નથી મળી રહ્યું.